બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો માગરોળ ખાતે આજે તાલુકા પંચાયતના સામાન્ય ન્યાય સમિતિના ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી. માંગરોળ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. બાદ કારોબારી ચેરમેન પણ પૂર્ણ થઈ હતી અને તાલુકા પંચાયતના બાકી રહેતા અને સમિતિઓનામાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે પ્રભાબેન જયંતિભાઈ બિનહરીફ વરણી કરવામાં આવી છે. માંગરોળ તાલુકા પંચાયત એક દિવસ કોંગ્રેસના ગઢ ગણાતો હતો, પરંતુ આ વખતે કોંગ્રેસનો ગઢ તોડીને ભાજપે પોતાની બહુમતી હાંસલ કરવામાં સફળ રહી હતી અને 5 વર્ષ તાલુકા પંચાયતનું સુકાન સંભાળ્યું હતું. ત્યારે પ્રથમ કર્મ 2.5 વર્ષ પૂરા થયા હતા અને બીજી 2.5 વર્ષ માટે બોડી બનતા આજે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પદે પ્રભાબેન જયંતિભાઈ ચુડાસમાની બિનહરીફ બીજી વાર વરણી કરવામાં આવી હતી. ત્યારે આ તકે ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ ભાવેશ ડાભી, ઉપપ્રમુખ બાલુભાઈ કોડિયાતર, કારોબારી ચેરમેન નરેન્દ્રભાઈ ટીંબા સહિતના અન્ય આગેવાનો હાજર રહી બિનહરીફ વરણી થતા હાર તોરા કરીને સન્માનિત કરાયા હતા. જીતુ પરમાર, ZSTV, માંગરોળ. આજરોજ માંગરોળ તાલુકા પંચાયત ખાતે કારોબારીની બેઠક મળી છે. કારોબારીની બેઠક મળી, તેમાં અમને સર્વાનુમતે બિનહરીફ ન્યાય સમિતિ ચેરમેનની વરણી કરવામાં આવી છે. તે બદલ પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બને તેટલા અમે પાર્ટીની સાથે રહી અને સરકારની સાથે